हेलो, गुड आफ्टरनून एवरीवन। चलो आप क्वेश्चन नंबर 4 में आगे बढ़िए। ते पहला क्वेश्चन नंबर 3 हतो ने तेमा गई काले नहीं आजे ज पेलो मैं वीडियो मूको ने तो एमा हूँ कीधेलू 100 raised to 0 100 नहीं 1000 है, ये भूल है। पण तमारा कोई नहीं कहीं लाइट थई नहीं है ने। चलो क्लास में होने त्यारे तमे मने कहो कि टीचर आम नहीं आम बोलाई, पण हवे विडियो में तो कोई थी कहवाई नहीं है ने, तो पण कोई ने आम थयुं हशे कि टीचर खोटू बोल्या। बराबर, चलो कहेवानो मतलब ए हतो कि जे पण संख्या होय ती एनो झीरो घात केटलो आवानो, एक ज आवानो छे। बराबर, चलो क्वेश्चन नंबर 4 जोईए। एक्सप्रेस ईच ऑफ द फॉलोइंग एज अ प्रोडक्ट ऑफ प्राइम फेक्टर्स ओनली इन एक्सपोनेंशियल फॉर्म। हवे शू आ पूछे, आ बदा दाखला केवा छे, एनी अंदर रकम आपी छे, बे बे रकम आपी छे, अने ए रकमना आपणे आ रीते अविभाज्य अवयव पाड़शुं, अने अविभाज्य अवयव पड़ाई जाए पछी एने घातांक स्वरूपे लखवानुं छे। समझ पड़शे। चलो पहेला 108 into 192, तो तमने एम थाय कि टीचर गुणाकार करवानो? ना, गुणाकार नथी करवानो, आपणे बे अलग अलग संख्याना अविभाज्य अवयव पाड़वाना छे। बराबर, चलो 108 एनो आपणे पहेला बे वडे भागाकार करीए। आ मैं तमने क्लासमां पण करायुं छे, आ पद्धति कई रीते थाय ती क्लासमां पण जोयुं छे आपणे। 108 divided by 2 = 54। बे पचाम 10 अने बे चौक 8 नहीं आवड़त तो शूँ करवानुं खबर छे ने, 108ना आ रीते भागाकार करवानो, अने जे जवाब अहींया आवे ने भागफळ ते आपणे अहींया लखीए छे। અને મોડે જો કરીએ તો 2 5 10 અને 2 4 8। બરાબર, ચાલો 54ના પાછા 2 વડે ભાગ પાડો, 27 2 54, મોડે આવડે ને 27 2 54, 27ના હવે 2 વડે ભાગ ચાલશે નહીં, એટલે કેટલા વડે ચાલે? 3 વડે। 9 40 27 એટલે અહીંયા આવ્યા 9, 9નું પાછું 3 વડે એટલે અહીંયા આવ્યા 3, 3નું પાછું 3 વડે એટલે અહીંયા આવ્યા 1। તો 108ના અવયવ શું થયા ખબર છે? 2 × 2 × 3 × 3 × 3। સમજ પડે, તો અત્યારે રવા દઈએ, આમાં જ અવયવ પાડીને અત્યારે સાઈડ પર રવા દઉં, પછી 192ના અવયવ પાડો। ચાલો 192 એનો 2 વડે ભાગાકાર કરીએ તો 96 આવે, 2 9 18, 19માંથી 18 જાય તો 1 વહી દો, 1 અહીંયા મૂકીએ એટલે 12 દેખાય, 12 તો 2 6 12, આવી રીતે મોડે મોડે થાય, 96 2 192। પાછા 2 વડે ભાગ ચલાવો તો 48 આવે, 48 2 96, 2 4 8 16 એટલે 2 8 16। બરાબર, 48 2 96, હવે 48 છે તેને 2 વડે ચલાવો એટલે હવે તો નાની સંખ્યા થવા માંડી, એટલે તમને લખોને આવડે 24 2 48, 12 2 24, 6 2 12, હવે 3 2 6, અને 3 આવ્યા એટલે 3 1 3। તો આ પ્રમાણે આ અવયવ એકદમ વ્યવસ્થિત શાંતિથી પાડવાના, ભાગાકાર કરી કરીને જ લખવાનું છે, એમાં પણ જો ભૂલ પડી તો અહીંયાથી આગળનો દાખલો બધો ખોટો થઈ જાય। બરાબર ને, ચાલો હવે 192ના અવયવ કયા કયા થયા? 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 3, કેટલી વાર આવ્યા? 2 1 2 3 4 5 6, 6 times 2 એન્ડ ઓનલી 1 time 3। ઓકે, હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, ગુણાકાર કરવાનો એટલે આપણે 108ના અવયવ પણ લખવાના અને 192ના અવયવ પણ લખવાના છે। જોઈએ હવે પાછળ, જો 108ના અવયવ લખ્યા છે અહીંયા, આગળ પાછળ થઈ જાય ને એટલે મેં આ પ્રમાણે લખ્યા છે પાછા। 2 × 2 એટલે 2² લખાય, 2નો 2 ઘાત લખાય, 2 2 વાર આવ્યા ને એટલે 2નો વર્ગ, અને 3 3 વાર છે એટલે 3નો ઘન, અને 192 છે એટલે 2 6 વાર લખ્યા અને 3 1 વાર લખ્યા। હવે તમે આ બંનેનો ગુણાકાર કરો છો, એનો મતલબ કે તમારી આ બંને સંખ્યા પણ ગુણાકારમાં આવશે, 2નો વર્ગ, 3નો ઘન, 2નો 6 ઘાત 3, આના લખ્યા અને આના લખ્યા। પણ તમને ફર્સ્ટ નિયમ, ફર્સ્ટ રૂલ જે છે એ ખબર છે, ગુણાકાર હોય, બેઝ આર ઇક્વલ હોય તો તમે ઘાતનું શું કરશો? એડિશન, સરવાળો કરશો। 2 raised to 2 + 6, 2 raised to 2 2 raised to 6 ઇઝ ઇક્વલ ટુ 2 raised to 2 + 6 × 3 raised to 3 + 1 છે ને,
थ्री प्लस वन, तो टू रेज टू के लिए था हमारा टू प्लस थ्री इज इक्वल टू एट, और थ्री प्लस वन इज इक्वल टू फोर, थ्री रेज टू फोर, टू रेज टू एट। तो आ प्रमाणे तमारे आ दाखला गणवाना आवे छे। हवे आमां पाछी एक ज संख्या आवी 270, तो 270 ना आ प्रमाणे अवयव पाड़ो, बे बे एका बे, बे छे ने बे एका बे, पछी सात बे ताड़ी छ, ज़ीरो अरे छ, तो सात में छ जाए तो एक आया ने, એટલે દસ બૈના તો બે પચામ દસ, 135 આવ્યા। હવે 135ને તમે બે વડે અવયવ ભાગ ચલાવી શકો નહીં, તો બે પછી તમારે ત્રણ પર જવાનું, તો ત્રણ ચોક બાર, એક હોય તો પંદર, ત્રણ પચામ પંદર, 45 છે એના પાછા ત્રણ વડે ચલાવો, પંદર તાળી 45, હવે તો તમને મોડે આવડે, પંદર તાળી 45, પંદર છે ત્રણ વડે ચલાવો, પાંચ તાળી 15, પાંચ છે તો હવે પાછા ત્રણ વડે થોડા ચાલવાના, હવે પાંચ વડે ચાલે તો પાંચ એકા પાંચ। તો 270ના પ્રાઇમ ફેક્ટર કયા કયા ભાઈના, 2 × 3 × 3 × 3 × 5, 2 × 3 × 3 × 3 × 5, 2 × 3 કેટલી વાર છે, ત્રણ વાર, 3 times, સો વી કેન રાઇટ 3 રેઝ ટુ 3 એન્ડ મલ્ટિપ્લિકેશન બાય 5। તો 270ના આ પ્રમાણે તમે અવયવ પાડી શકો અને એને ઘાત સ્વરૂપમાં ફેરવી શકો, એક્સપોનેન્શિયલ ફોર્મમાં આ પ્રમાણે લખાય, બરાબર। ચલો એના પછી પાછી બે સંખ્યા આવી જોઈ, 729 × 64, હવે આ દાખલો તમારે જાતે ગણવાનો છે, આવડે 729ના, એટલે હું તમને ફોટોકોપી તો મૂકી જ આપવાની છું પણ ગણવાનો જાતે, ફોટોકોપીમાં જોવાનું નહીં। 729ના આ બાજુ અવયવ પાડો, 64ના આ બાજુ અવયવ પાડો અને પછી એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો। હવે આમાં તો ડાયરેક્ટ આમાં જ આવી જશે, કારણ કે કોઈક પેલા પહેલાં નિયમનો ઉપયોગ થઈ શકે એવું નથી, કારણ કે આમાં આધાર અલગ અલગ આવવાના છે, 3 રેઝ ટુ 6, 2 રેઝ ટુ 6, અથવા તો પછી તમે બીજું એવી રીતે કરી શકો કે આ જવાબ પણ સાચો જ છે પણ બીજી રીતે તમે લખો તો 6 ઘાતાંક બંનેના સરખા છે, એટલે 3 × 2 રેઝ ટુ 6 એવી રીતે પણ લખી શકો, 3 × 2 = 6, 6 નો 6 ઘાત એ પ્રમાણે પણ લખાય અને આ પ્રમાણે પણ લખી શકાય। ચાલો 768, ઓહો બે તો કેટલી વાર આવ્યા જો, બે વડે ભાગ ચાલ્યું તો 384 આવ્યા, 192 આવ્યા, 96, 48, 24, 12, 6, 3 પછી 3 વડે ભાગ ચાલ્યો છે ને। તો આ સિમ્પલ આ દાખલા તમારે સાંભળ્યા કરવા કરતાં તમે જાતે ગણશો તો તમને વધારે ઇઝી લાગશે, જાતે ગણો ને એટલે એક જાતનો કોન્ફિડન્સ તમારામાં આવે કે હા મને દાખલા આવડે છે, યસ વી કેન, બરાબર ને। તો આ દાખલા તમે જાતે ગણજો, સિમ્પ્લિફાઈ સાદુરૂપ આપવાનું છે, સાદુરૂપ આપો એટલે આપણા પહેલાં જેવા દાખલા ગણ્યા ને આગળ, કોઈ પણ નિયમ આવતો હોય એ બધા નિયમનો તમારે ઉપયોગ કરવાનો, નિયમનો ઉપયોગ કરો એટલે ધીરે 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 સાદુરૂપ મળે આપણને, હે ને। ચાલો 2 રેઝ ટુ 5 રેઝ ટુ 2, આટલું અહીંયા રકમ વાંચો ને એટલે તમને ખ્યાલ આવી જાય કે ટીચર આમાં તમે આ નિયમનો ઉપયોગ કરો તો ચાલશે, કયો નિયમ, પાવર ઓફ ધી પાવર, ખબર છે ઘાતનો ઘાત, 5 અને 2 એ બંનેનું શું થાય, મલ્ટિપ્લિકેશન થાય, જોયું 5 × 2 = 10, 2 નો 10 ઘાત ગુણ્યા 7 નો ઘન, હવે ટીચર અહીંયા તો 8 આવ્યા, તો 8 તો કોઈની સાથે આધાર ઇક્વલ થતા જ નથી, બેઝ ઇક્વલ નથી થતા, તો તમારે 8ને ફેરવો, 8 એટલે 2 નો ઘન કહેવાય કે નહીં, કહેવાય ને, 8 એટલે શું કહેવાય, 2 નો ઘન, 2 × 2 × 2 કરો તો 8 આવે ને, એટલે 8ના મેં અહીંયા અવયવ પાડ્યા છે, જુઓ આ 2 નો 10 ઘાત લખો, 7 નો 3 ઘાત લખો, 8 છે એટલે 8 એટલે 2 નો 3 ઘાત અને આખાનો પણ 3 ઘાત અને ગુણ્યા 7, 3 × 3 = 9, 2 નો 9 ઘાત થયો, તો હવે તમને જોડકું મળી જવાનું, આ 1 2 નું જોડકું છે, આ 1 7 નું જોડકું છે, ભાગાકાર છે, બેઝ આર ઇક્વલ એન્ડ ડિવાઇડેડ છે, તો 10 - 9 અને અહીંયા પણ 7 રેઝ ટુ 3 - 1, અહીંયા 1 છે ને, દેખાય છે ને 1, ભલે દેખાતો નથી પણ આપણે ગણીએ છીએ, હે ને એવું હોય ને, ચાલો તો 2 રેઝ ટુ 10 - 9 એન્ડ 7 રેઝ ટુ 3 - 1, 2 રેઝ ટુ 1 પણ આપણે 1 લખતા નથી, 7 રેઝ ટુ 2
બે ગુણ્યા 49 એટલે 98 આનો જવાબ આપે. સિમ્પ્લિફાઈ સાદું રૂપ આપો અને જ્યાં તમારાથી કિંમત શોધી શકાતી હોય ત્યાં તમારે ફાઇન્ડ ધ વેલ્યુ, કિંમત તમારે ફાઇન્ડ કરી રહેવાની રહેશે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? ઓકે, ચાલો. આમાં પણ 25 આવ્યા પણ ચાલવાનું નથી, 10 આવ્યું પણ નહીં ચાલશે. આ બંનેને તમારે કન્વર્ટ કરવા પડશે, રકમ જોઈને ખ્યાલ આવે ને, કારણ કે 25 એટલે 5નો વર્ગ, તો જ પછી અહીંયા 5 સાથે 18 સરખા થાય ને. ટીનો 18 સરખો છે, અહીંયા 10 છે, પણ 10ને શું કરવાના, તો એને પણ 2×5 કરી શકાય ને. હા, તો પછી ખબર પડે કે અહીંયા 5નું જોડકું બની જાય, ભલે 2નું નહીં બને તો 2ને જુદા રહેવા દઈશું આપણે, બરાબર. ચાલો, 25 5નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ, આ 5નો વર્ગ કેવી રીતે આવ્યા, 25 છે એટલા માટે 5 raised to 2 ઇન્ટુ t raised to 8 અપોન 10 છે, એના આ પ્રમાણે અવયવ પાડ્યા, 2×5 2×5 10 2×5 raised to 3 ઇન્ટુ 3 raised to t raised to 4. ખ્યાલ આવે છે ધીરે ધીરે. હવે આ 3 ઘાત છે ને, તો એ કૌંસમાંની બંને સંખ્યાને લાગે. આ 3 ઘાત છે એ 2નો પણ ઘાત છે, અને 3 ઘાત છે એ 5નો પણ ઘાત છે. ખ્યાલ આવે? હવે જુઓ આગળ વધીએ. અહીંયા ઉપર પહેલો નિયમ, બેઝ આર ઇક્વલ મલ્ટિપ્લિકેશન સાઇન, સો એડિશન, 2+2 એક્સપોનન્ટનો આપણે તમે સરવાળો કરો તો એનો જવાબ આવે 5 raised to 2+2 t raised to 8 અપોન 2 raised to 3 5 raised to 3 t raised to 4. મેં કહ્યું ને આ 3 ઘાત બંનેને લાગે. ચલો હવે આપણે જોઈએ તો 5 raised to 4 -3 -3 કેવી રીતે આવ્યા, આ 3 જે છેદમાં છે તે અંશમાં આવી જાય. 5 raised to 4 -3 ઇન્ટુ t raised to 8 -4 અપોન 2 raised to 3, બરાબર. 5નો ઓનલી 1 એક્સપોનન્ટ આવશે, 4 માંથી 3 જાય તો 1, 5નો 1 ઘાત, t raised to 4 અપોન 2નો ઘન એટલે 8, બરાબર છે. ખ્યાલ આવી ગયો દાખલામાં? હજુ પણ કહું છું દાખલા જાતે ગણજો, તમને મજા આવશે. ચાલો આગળ ત્રીજો દાખલો. આ તો તમે ખાલી ખાલી સાંભળા કરતા હોય ને એવું લાગે, હે ને. ચાલો, 3 raised to 5 10 આવ્યા, 10 તો નહીં ચાલે, 5માં કન્વર્ટ કરવા પડશે. 6 આવ્યા તો 6 પણ નહીં ચાલે, એને પણ 2 અને 3માં કન્વર્ટ કરવા પડશે. તો 2 છે ને તે આની સાથે આવી જશે જોડકામાં, અને 3 છે ને તે આની સાથે આવી જશે, છે ને. આવી રીતે થાય. જુઓ, 3 raised to 5 2×5 ટીચર, 2×5 કેવી રીતે આવ્યા, નહીં સમજ પડી. 10 છે, 10ના અવયવ પડ્યા, 2×5 10 એનો 5 ઘાત, 25 છે એટલે 5નો વર્ગ, બરાબર. છેદમાં આવી જાઓ, 5નો 7 ઘાત ગુણ્યા 6 છે, 6ના અવયવ પડ્યા, 2×6 એનો 5 ઘાત. આવડે આવું? ચાલો, 3 raised to 5 ઇન્ટુ આ 5 ઘાત છે તે બંનેને લાગવાનો, 2 raised to 5 5 raised to 5 5 raised to 2. આ 5 raised to 2 જે છે તે જ. તમે એક વસ્તુ ધ્યાન આપો કે જ્યારે જ્યાં જે ક્રિયા કરતા હોય ને, તો તે સિવાયની ક્રિયાઓ, તે સિવાયની સંખ્યાઓ તમારે એમને એમ જ નીચે લખી દેવાની, નહીં તો પછી દાખલામાં બહુ ગોટાળો થાય, હે ને. 5 raised to 7 ઇન્ટુ 2નો પણ 5 ઘાત અને 3નો પણ 5 ઘાત, બરાબર. ચલો હવે આપણે જોડકું બનાવી દઈએ. 3 સંખ્યા આપી છે, 2 છે, 3 છે, 5 છે, તો પહેલાં 2 આવે, તો 2 raised to 5 નીચે છે, 2, હા નીચે પણ 2 raised to 5 છે. હવે 3નું જોડકું બનાવો, 3 raised to 5 અને નીચે પણ 3 raised to 5 છે, ઇન્ટુ અંશમાં 2 છે 5, તો 5 raised to 5+2 આવે, 5+2 અને અપોન 5 raised to 7. ચાલો, ઉડાડી દેવાના નથી, મેં પેલા વિડીયોમાં પણ તમને જાણ કરી છે, ઉડાડી દેવાના નથી. 2 raised to 5 -5 ઇન્ટુ 3 raised to 5 -5 ઇન્ટુ 5 raised to 7 -7, 5 ને 2 7 થયા ને,
सात ओछा सात, टू रेज टू जीरो, थ्री रेज टू जीरो, फाइव रेज टू जीरो, जीरो जीरो थी जाए बदा, तो आवाब शू आवा वन इंटू वन इंटू वन, एट्ले फाइनली आंसर आपने वन मैसे जुं छे ना इजी दाखला, जाते गणो तो इजी अने वीडियो सांभळा करो तो अघरू, क्लास में पण आवीने खाली मारू मोड़ू जोया करशो तो अघरू लागशे, पर तमे पण जाते बोर्ड पर गणवा माटे आवशो तो इजी लागशे, है ने। चलो आ स्वाध्याय तमारू अहींया पूरू थयो, कम्प्लीट थयू छे, तो हवे आपणे आना करता पण इजी, तमे आनी अंदर तो केटला मोटा मोटा दाखला गण्या छे ने, पण हवे तो तमारे एक ज वाक्य में एक ज तमे लखो ने पॉइंट, एटले तमारो आंसर आवी जाय, पण एमां मगज दोड़ावानुं, एवुं करवानुं छे आनी अंदर। तो स्टैंडर्ड फॉर्म ऑफ अ नंबर, प्रमाणित स्वरूप, स्टैंडर्ड फॉर्म एटले शुं, प्रमाणित स्वरूप, ए केवी रीते फेरवाय, ए केवी रीते लखाय एना विषे आपणे पहेला समझी लईए। अ नंबर एक्सप्रेस एज अ डेसिमल नंबर बिट्वीन 1.0 एंड 10.0 मल्टीप्लाइड बाय अ पावर ऑफ 10 इज सेड टू बी इन स्टैंडर्ड फॉर्म। प्रमाणित स्वरूप कोने कहेवाय? चल प्रमाणित स्वरूप तो तमे कीधुं, प्रमाणित स्वरूप तो आपणे पहेलुं पण नहीं लगता था कि 10^3, 10^2, 10^1, हाँ तो ये आनी अंदर छे ज, जुओ बाय अ पावर ऑफ 10 छे ने, 10^ स्वरूपे आपणे लखता पण हता, अने ए पण अत्यारे आपणने ट्राइथीसमां के आना पछीना एक्जाम्पलमां बधा जोवा मळशे। हवे स्टैंडर्ड फॉर्ममां केवी रीते फेरवाय? कोई बहु मोटी संख्या आपी छे एने तमारे स्टैंडर्ड फॉर्ममां फेरवू छे, तो ए संख्याने गमे तेटली मोटी पण संख्या आपी होय ने एने तमारे 1.0 एटले के 1 अने 10 वच्चे लखी देवानी, तो अने बाकीनी संख्या होय एने तमारे 10^ स्वरूपे लखी देवानुं, तो आ संख्या स्टैंडर्ड फॉर्ममां फेरवेली छे एम कही शकाय। ख्याल आवे छे तमने बोलूं छूं तेमां? अ नंबर एक्सप्रेस्ड एज अ डेसिमल नंबर, एक तो तमारे पॉइंटवाळी जे दशांश संख्या छे एमां फेरवी देवानी, बराबर, अने फेरवाई जाय पछी बाकीनी संख्याने तमारे 10^ स्वरूपमां लखी देवानी, तो एने तमे स्टैंडर्ड फॉर्म एटले के प्रमाणित स्वरूपमां फेरवेली कही शकाय। टीचर नथी समज पड़ती? बराबर, कई नहीं, थियरी में नहीं समज पड़े तो आपणे घणा बधा दाखला गणीशुं, दाखलामां पण तमे आगळ जे करी गया छे ते पण आवशे, अने धीरे धीरे एनाथी आगळ वधशुं एटले तमने ख्याल आवी जशे, बिलकुल गभराई जवानुं नहीं। अने एम पण तमने मैं कह्युं छे ऑनलाइनमां नहीं समज पड़े तो आपणे ऑफलाइन पण मळीए ज छे, અને જે જે ડિફિકલ્ટી હોય તે ત્યાં તમારે સોલ્વ કરી દેવાની મને પૂછીને, બરાબર ને। અને હવે આપણા 2 જ ચેપ્ટર બાકી છે, તો 2 ચેપ્ટરમાંથી તો આપણે થોડું થોડું જ પૂછવાના છે એક્ઝામમાં, એટલે કઈ કઈ વસ્તુ પૂછવાના છે એ હું તમને કહી દઈશ, અને પછી આપણે જ્યારે રિવિઝન લઈશું ત્યારે બધા દાખલા બોર્ડ પર ગણવા માટે આવીશું, બોર્ડ પર ગણીશું એટલે તમારું કોન્ફિડન્સ લેવલ કેવું થઈ જશે, એકદમ હાઈ થઈ જશે, હે ને। ચાલો, કીપ સ્માઇલ ઓન ધ ફેઝ। चलो आग जुओ, ट्राइधीजना दाखला आपा है, पेज नंबर 261, एक्सपेन्ड बाय एक्सप्रेसिंग पावर ऑफ 10 इन द एक्सपोनेंशियल फॉर्म। हवे धीरे धीरे समझ पड़े, जुजो 172, तमने प्लेस वेल्यू खबर है, याद है प्लेस वेल्यू? एक ए 100 स्थान में है, याद आयु? 7 ए दशकना स्थान में है, 2 એ એકમના સ્થાનમાં છે, તો એના પરથી આવું લખતા આવડે 1 × 100, 1 એ 100ના સ્થાનમાં છે, 1 × 100, 7 × 10, 7 એ દશકના સ્થાનમાં છે, અને 2 × 1, કારણ કે 2 એ એકમના સ્થાનમાં છે, યાદ આવ્યું આવી વસ્તુ, બરાબર। ચાલો તો હવે આગળ જઈએ, જુઓ એની નીચેનું સ્ટેપ શું લખ્યું છે, તમને ઇઝી ખબર જ પડી જાય। 100 એટલે 10^2 આવે, 10² લખાય ને, 100 એટલે શું? 10² લખી શકાય ને, તો મેં શું લખ્યું? 1 × 10² 7 × 10^1, 2 × 10^0, તો આને શું કહેવાય? તમારું
स्टैंडर्ड फॉर्म पण कहेवाय अने पावर ऑफ धी टेन दसना घात स्वरूपे पण आ संख्या ने लखेली छे 172 ना दसना घात स्वरूपे लखी इंगे तमने कोई दसनो घात नथी देखातो पण तमे आ प्रमाणे ने फेरवो ने तो फेरवीने तमे ने दसना घात में लखी सको छो जो घात दसनो घात छे ने ते उतरता क्रम में आवी जाए 10 स्क्वेर 10^1 10^0 बराबर आवड़से आवुं ओके जो हवे थोड़ा थोड़ा छोकराओ आम हसवा माँड्या छे ने मन तो अहींया बधुं देखाय ज ने है ने 5, 6, 4, 3 5 એ હજારના સ્થાનમાં છે 1000 પ્લેસ 6 એ 100ના સ્થાનમાં 4 એ દશકના સ્થાનમાં અને 3 એ એકમના સ્થાનમાં છે ખ્યાલ આવે છે ચાલો 5 × 1000 6 × 100 4 × 10 3 × 1 વચ્ચે બધી પ્લસની સાઇન આવશે અને અહીંયા મલ્ટિપ્લિકેશનની સાઇન આવશે ઓકે બોલો 1000 એટલે 10^3 લખાય 1000 = 10^3 5 × 10^3 6 × 10^2 100 એટલે 10^2 6 × 10^2 અહીંયા પ્લસ આવશે મારી ભૂલ છે ઉભા રહો મારી પાસે પેન હોય ને તો હું તમને કરી આપું અહીંયા જ પેન છે 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 મળી અહીંયા શું આવે કાં અહીંયા 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 પ્લસ આવશે ઓકે ચાલો 4 × 10^1 3 × 10^0 ટીચર આ 10^0 આગળ પણ આવેલું ને 1 એટલે 10^0 એવું જ છે અહીંયા અને 10^3 કેવો બને છે ઉતરતી સંખ્યામાં આવે છે બરાબર છે 5 × 10^3 10^3 10^2 10^1 10^0 તો આને તમે 10^3 સ્વરૂપમાં લખેલું કહેવાય બરાબર ચલો આગળ હવે તો સંખ્યા ઓર મોટી થઈ જવાની તો જ્યારે જ્યારે સંખ્યા મોટી થાય ને ત્યારે તમારે આ 0 લખવામાં કાળજી રાખવાની અહીંયા તો તમને ખબર પડે પણ હવે આ તો જો 4 0 આવ્યા કારણ કે આ 10000નું સ્થાન છે બરાબર ને 10000 છે 56,439 5, 6, 4, 3, 9 તો 5 જે છે 5 × 10000 10000 1, 2, 3, 4 છે ને વચ્ચે એની પાછળ 4 મીંડા આવે 5ની પાછળ 4 મીંડા આવે પછી 6 × 1000 4 × 100 પછી તો ધીરે ધીરે નાનું થતું જાય એટલે ખ્યાલ આવી જાય 3 × 10 9 × 1 બરાબર છે ચાલો 5 × 10^4 10000 એટલે 10^4 10^4 કેવી રીતે આવે ખબર જેટલા શૂન્ય હોય ને એટલો ઘાત આવે આ તમને ટૂંકમાં કહું છું બીજી બધી રીતે તો થઈ શકે જો કેવી રીતે થાય તે પણ હું તમને સમજાવું અહીંયા સમજાવી દઉં 10000 છે ને તો તમે આ પ્રમાણે લખી શકો 10 × 10 × 10 × 10 10^4 થયો કે નહીં 10 × 10 = 100 અને 10 × 10 = પાછું 100 આવ્યું અને 100 × 100 = 10000 2 અને 2 = 4 મીંડા આવ્યા ને 10000માં તો ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે જેટલા પણ 0 હોય ને એટલી ઘાત આવે 10^4 અને મેં આ પ્રમાણે સમજાવ્યું છે 10^4 6 × 1000 એટલે 6 × 10^3 4 × 100 એટલે 4 × 10^2 3 × 10 એટલે 3 × 10^1 9 × 10^0 એટલે 9 × 1 ફરીથી જોઈ લો 5 × 10^4 6 × 10^3 4 × 10^2 3 × 10^1 9 × 10^0 આવડશે આવું 10^3 તમે આ સંખ્યાને ફેરવીને લખી શકો છો
यू कैन राइट इन दिस फॉर्म। ओके, एना करता मोटी संख्या आवी आ तो भाई 1 लाख, पछी 7 स्थान ए 10,000 स्थान, 6 स्थान ए 1,000 स्थान, पछी आवड़े 4 ए 100 स्थान, 2 ए 10 स्थान, 8 ए एकम स्थान। तो 1 × 1 लाख आवे आऊ, जो एकम दशक 100, 1,000 10,000, लाख 1 लाख, 1 × 1 लाख, 7 × 10,000, 6 × 1,000, 4 × 100, 2 × 10, 8 × 1। बराबर, तो आ 10 नो केटलो घात थवानो, 5 घात छे ने 5 मिंडा, 10^5, 1 × 10^5 प्लस 7 × 10^4 प्लस 6 × 10^3 छे ने, आ बधी घात हवे तमने लोकोने आवडी जाय छे, प्लस 4 × 10² प्लस 2 × 10^1 प्लस 8 × 10^0 આવડે એવું। પાંચનો ઘાત તમે જોયો, 5 ઘાત, 4 ઘાત, 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને છેલ્લે તો 0 ઘાત આવી ગયું। બરાબર, આવડે આવું। ચાલો, એટલે આ 33ના દાખલા ગણ્યા, તમારે પણ શું કરવાનું ખબર, એક સંખ્યા લખો ને તો બરાબર જોઈને લખવાની, પછી બીજી સંખ્યાથી તમારે વિડીયો બંધ જ કરી દેવાનો અને આ દાખલો। અને આ દાખલાને જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો, તો તમને લોકોને આવડશે, અથવા તો વિડીયોને સ્ટોપ કરી દેવાનો। જાતે ગણજો, વળી વળીને કહું છું, મારા માટે નથી બોલતી, તમારા લોકો માટે બોલું છું, હે ને। ચાલો, હવે આવ્યા આપણે એક્સરસાઇઝ નંબર 13.3। આમાં પણ પહેલો દાખલો તો ટીચર આવો જ છે, રાઇટ ધ ફોલોઈંગ નંબર્સ ઇન ધ એક્સપાન્ડેડ ફોર્મ, વિસ્તૃત સ્વરૂપ। એક્સપાન્ડેડ ફોર્મ એટલે શું, વિસ્તૃત સ્વરૂપ પણ કહી શકાય, એને 10ના ઘાત સ્વરૂપે લખો એવું પણ કહી શકાય, ભલે ઉપર ગમે તે આપણને સૂચના આપી હોય, તમને એ વસ્તુ વિશેનો ખ્યાલ હોવો જોઈએ। એક્સપાન્ડેડ ફોર્મ, આની આગળ જે હતું ને આપણે ટ્રાઇઝિસમાં કર્યું ને, જુઓ એમાં એક્સપ્રેસિંગ પાવર ઓફ 10, 10ના ઘાત સ્વરૂપે લખવાનું હતું, વિસ્તૃત સ્વરૂપે તો લખવાનું જ હતું, એક્સપાન્ડ બાય એક્સપ્રેસિંગ પાવર ઓફ 10 ઇન ધ એક્સપોનેન્શિયલ ફોર્મ છે ને। તમારે જોઈ લેવાનું કઈ રીતે તમને પૂછ્યું છે, બાકી તમારી મેથડ તો બધી કેવી રહેવાની છે, એક સરખી જ રહેવાની છે, છે ને। જુઓ, ઓહો બહુ મોટી સંખ્યા છે, કંઈ નહીં આપણે જોવાનું નહીં, 279404। ચાલો પહેલાં તો 2થી શરૂઆત કરીએ, તો 2 × કેટલા શૂન્ય આવે ખબર, 1, 2, 3, 4, 5, 3 × 2 = 5 શૂન્ય આવ્યા, 2 × ટીચર આ સંખ્યા કેવી રીતે વંચાઈ, જો તમને મૌખિક પરીક્ષા નથી લેવાના, ધ્યાન આપજો, હા બોલતા આવડવું જોઈએ, તો નહીં આવડતો હોય ને તો પણ ગણી કાઢવાનું, એકમ દશક 100, 1,000, 10,000, લાખ 2 × 1 લાખ પ્લસ 7 × એકમ દશક 100, 1,000, 10,000, 10,000 છે, 7 × 10,000 પ્લસ 9 × 1,000, સંખ્યા નાની બની જાય તો તમને વાંચતા આવડે, પણ તે છતાં પણ હું બોલું છું તેમાં ધ્યાન આપો, તમારે એને 1,000, 100, 10,000, લાખને ગુણાકારમાં પણ લખવાનું છે, તો 2 × અહીંયા લાખ, કારણ કે એ લાખના સ્થાનમાં છે, પ્લસ 7 × 10,000 પ્લસ 9 × 1,000 પ્લસ 4 × 100 પ્લસ 0 × 10 પ્લસ 4 × 1। હવે છે ને તમે આમાં જોજો, અંદર અંદર વચ્ચે છે ને 0 પણ આવે છે, તો 0 પણ તમારે લખવાના ખરા, બતાવવાનું ખરું, 0 છે એટલે ટીચર તો નહીં બોલે તો નહીં ચાલે, ના એવું નહીં ચાલે, બોલવાનું પણ ખરું અને લખવાનું પણ ખરું, પણ મેં તમને કહ્યું તેમ ઓરલી એક્ઝામ નથી આવવાની, લખવું જ પડશે બધું। ચાલો, 2 × 10^5, મેં કહેલું કે જેટલા પણ તમે 0 લખશો એટલો એનો ઘાત બનશે 10^5, હવે ઉતરતો ઘાત આવી જશે
प्लस सेवन इंटू टेन रेज टू फोर, जुओ बे ने बे चार तो चार घात, प्लस नाइन इंटू टेन रेज टू थ्री, दस नो त्रण घात, प्लस फोर इंटू टेन रेज टू टू, बराबर ने, चार गुणिया दस नो वर्ग, झीरो गुणिया दस नो एक घात, तो झीरो छे तो पण लखवानू खरू, झीरो गुणिया दस नो दस नो एक घात वत्ता चार गुणिया दस नो झीरो घात, तो ज तमने घात उतरता क्रम में जोवा मळे, पांच घात, चार घात, त्रण घात, बे घात, एक घात, झीरो घात छे ने। आवी रीते आपणे संख्याने विस्तृत स्वरूप में फेरवी शकीए छीए अने दसना घात स्वरूप में पण फेरवी शकीए छीए। जुओ अमे वच्चे बब्बे झीरो आव्या छे ने, અને સંખ્યા પણ મોટી છે તો પણ તમારે ગભરાઈ જવાનું નહીં, પણ ઝીરો મૂકવામાં કાળજી રાખવાની હે ને। તો ત્રણની સાથે કેટલા ઝીરો મૂકાય ખબર? એક બે ત્રણ ચાર પાંચ છ, છ આવ્યા એટલે દસનો કેટલો ઘાત આવવાનો? છ ઘાત છે ને, ઇઝી, ખાલી કાળજી રાખવાની જરૂર છે। થ્રી ઇન્ટુ વન, એની બાજુમાં છ ઝીરો, એક બે ત્રણ ચાર પાંચ છ, દસ લાખનું સ્થાન છે, ત્રણ એ દસ લાખમાં છે એટલા માટે છે, બરાબર ને। જો વાંચીએ સંખ્યા, એકમ, દસક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, પછી એક ઝીરો આવ્યો તો ઝીરોની પાછળ એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, પ્લસ ઝીરો ઇન્ટુ પાછો દસ હજાર આવ્યું છે ને, એક બે ત્રણ ચાર પાંચ, પછી આવ્યા ચાર, પછી આવ્યા ત્રણ, પછી આવ્યા બે, પછી આવ્યો એક, અને પછી ઝીરો। કોઈ પણ સંખ્યાનો ઝીરો ઘાત એટલે વન, દસનો છ ઘાત, દસનો પાંચ ઘાત, દસનો ચાર ઘાત, દસનો ત્રણ ઘાત, દસનો બે ઘાત, દસનો એક ઘાત અને ઝીરો, દસનો ઝીરો ઘાત। વચ્ચે પ્લસ આવે અને અહીંયા ગુણાકાર આવશે। સંખ્યા છે ને તે આ પ્રમાણે લખાય, મલ્ટિપ્લિકેશનનું સાઇન અહીંયા આવશે, પ્લસનું સાઇન અહીંયા આવશે। જો મારી પણ કોઈ વાર ભૂલ થાય છે, તમે પણ આવી ભૂલ નહીં કરતા હે ને, અહીંયા ગુણાકાર જ આવે, કારણ કે ત્રણ સાથે ગુણાયેલી સંખ્યા છે આ, પછી પ્લસ એટલે સ્થાન બદલાઈ જાય। ગુણાકાર અને પ્લસ ક્યારે આવે એ તમે સમજજો બરાબર અને શાંતિથી લખજો। ચાલો તો હવે આ તમારે ત્રીજી સંખ્યા જાતે લખવાની છે, બરાબર, ટુ એટ ઝીરો સિક્સ વન નાઇન સિક્સ, બે પછી કેટલા મીંડા આવે? એક બે ત્રણ ચાર પાંચ છ, તો દસનો કેટલો ઘાત આવે? છ ઘાત છે ને। આઠ પછી કેટલા મીંડા આવે? એક બે ત્રણ ચાર પાંચ, એટ પછી પાંચ ઝીરો આવશે તો ટેન રેઝ ટુ ફાઇવ, ઝીરો છે તો ઝીરો પછી કેટલા શૂન્ય આવશે? એક બે ત્રણ ચાર, તો દસનો ચાર ઘાત લખાય। છ પછી કેટલા ઝીરો? એક બે ત્રણ, તો છ ગુણ્યા દસનો ત્રણ ઘાત, એક ગુણ્યા દસનો વર્ગ, નવ ગુણ્યા દસનો એક ઘાત, છ ગુણ્યા દસનો ઝીરો છે ને, આવું દસનો ઉતરતો ઘાત આવશે। આ પણ તમે જાતે લખજો, ટીચર જાતે લખવાનું કહો છો તમે, બધું પછી બોલી તો જાઓ છો ના, જાતે લખો, સમજી લો અહીંયા, પણ લખવાનું જાતે, ઓકે, ચલામાં નથી બોલતી, આ પણ જાતે, બધું જાતે જાતે જાતે। હવે શું આવે છે? ચલો તો ક્વેશ્ચન નંબર ટુથી છે ને હું તમને પછી બીજા વિડીયોમાં કરાવીશ, પછી બહુ બધું હું બોયડા કરીશ ને તો તમને લોકોને સમજ નહીં પડશે, અને આ વળી પાછું એટલું બધું ઇઝી છે ને કે ઘણી બધી વખત બોલીએ તો ગૂંચળામણ થઈ જાય, અને આ છે ને ક્વેશ્ચન નંબર ટુથી હવે પાછું ચેન્જ થઈ જાય છે। તમે જે આમાં જવાબ લખતા હતા ને તે હવે આમાં સવાલ આપી દીધો છે, અને આ સ્વરૂપ પરથી તમારે સંખ્યા બનાવવાની છે, બરાબર છે। તો હવે આપણે બીજા વિડીયોમાં જોઈશું, ઓકે, બાય બાય।